પંચમહાલ જિલ્લામાં સતત વરસાદને કારણે પંચમહાલ જિલ્લાના ચાર જળાશયોમાં વર્ષે પાણીના નવા નીરની આવક થઈ છે અને આ સાથે જળ જળસ્ત્રોતમાં પણ વધારો થયો છે કે જેનાથી આસપાસના ગામોને પણ ફાયદો થશે બે વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો સ્ટોક ભરાઈ ચૂક્યો છે જેને કારણે ખેડૂતોની જે વર્ષો જૂની સમસ્યા છે તેનો ઉકેલ આવે તેવી શક્યતા આ વર્ષે જળાશયોમાં એટલા પાણી આવ્યા છે કે હવે સિંચાઈ અને પીવા માટે બે વર્ષ સુધી પાણી મળી શકશે જિલ્લાના ચાર જળાશયો છલોછલ ભરાતા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે જ્યારે નાગરિકોને પીવાનું પાણી પણ મળી રહેશે ડેમોની સપાટીની વાત કરીએ તો પાનમ ડેમની સપાટી એકસો છવ્વીસ હડફ ડેમની સપાટી એકસો મીટર ઘોઘંબાના કરાર છત્રીસ મીટરે પહોંચી ગઈ છે જેને લઈને જિલ્લાનું જળસંકટ હાલ તો ટણ્યું છે પંચમહાલ જિલ્લામાં ઉપરવાસના વરસાદને કારણે તમામ જળાશયોમાં નવા નીર આવ્યા છે જળાશયોમાં નીર આવવાને કારણે પાનમ ડેમ દેમ માં સતત પાણીનો વધારો થયો છે અને કરાડ ડેમમાં પણ પાણીનો વધારો થયો છે ત્યારે નજીકમાં જ દેવ ડેમમાં પણ પાણીનો વધારો થયો આ તમામ ડેમોમાં સારી એવી નેવું ટકા ઉપરાંત ડેમોમાં પાણીની આવક થઈ છે જ્યારે સિંચાઈની અને પીવાના પાણીની તકલીફ પડતી હોય છે ત્યારે જોવા જઈએ તો ઘોઘંબા વિસ્તાર છે જે અત્યંત સિંચાઈ વિભાગ અને પીવાના પાણીની તકલીફ પડતી હોય છે લોકોને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડતો હોય છે ત્યારે હાલ જે કરાટ જળાશય છે એ નેવું ટકા ઉપરાંત ભરાય ગયો સિંચાઈ વિભાગ દ્વારા સંપૂર્ણ પાણી આપવામાં આવે અને પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરવામાં આવે તો પણ સ્થાનિકો અને આજુબાજુ વિસ્તારોને પાણીની તકલીફ નહીં પડે તેમ દેખાઈ રહ્યું છે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ